નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 7 જૂન 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 7 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે સલૂન અને બ્યુટી પાર્લર જેવી સેવાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યું? તો તે છે તમિલનાડુ રાજ્ય સરકાર, તમિલનાડુ રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી ઈ કે પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18, સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. હાલમાં જ કેન્દ્ર સરકારે કયા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી ન્યાસ કરવાની મંજૂરી આપી? તો તે છે કોલકાતા પોર્ટ ટ્રસ્ટ, પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 43, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે 2023 સુધીમાં તમામ ઘરો સુધી નળ કનેક્શન આપવાની યોજના બનાવી? તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ રાજ્ય સરકાર, અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે એક ઓનલાઈન પોર્ટલ સ્કિલ રજિસ્ટર લોન્ચ કર્યું? તો તે છે હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર, હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, રાજ્યપાલ બંડારું દત્તાત્રેય, વિધાનસભાની બેઠકો 68, લોકસભાની બેઠકો 4, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 25 જાન્યુઆરી 1971. પ્રશ્ન 5. હાલમાં જ ભારત દેશે કયા દેશ સાથે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું? તો ભારતે ઓસ્ટ્રેલિયા સાથે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું છે. ઓસ્ટ્રેલિયા, પાટનગર કેનબરા, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 6. COVID-19ને ધ્યાને રાખીને દિલ્હી સરકારે હાલમાં જ કઈ એપ લોન્ચ કરી? તો એપ લોન્ચ કરી છે દિલ્હી કોરોના. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 7. WTOમાં ભારતના નવા રાજદૂત કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે બ્રજેન્દ્ર નવનીત. WTOનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1995માં મુખ્ય મથક જીનીવામાં છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 8.
હાલમાં જ કઈ બેંકે પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ બનાવવાની જાહેરાત કરી તો તે છે આરબીઆઈ. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્ય મથક મુંબઈમાં છે. ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 9, હાલમાં જ કયા કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલે સેલેરી ટ્રેકર મોબાઈલ એપ મેરા વતન લોન્ચ કર્યું? તો તે છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર. ગવર્નર છે ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન 10, હાલમાં જ કયા રાજ્યની પોલીસે ડિપ્રેશનથી ત્રસ્ત પોલીસ કર્મચારીઓ માટે સ્પંદન અભિયાન શરૂ કર્યું? તો તે છે છત્તીસગઢ રાજ્ય પોલીસ. છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ અનુસુઈયા ઉઇકે. વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 11, કઈ સંસ્થા દ્વારા જાન્યુઆરી 2021માં યુનિક ટ્વિન સમિટની મેજબાની કરવામાં આવશે? તો તે છે WEF, જેનું પૂરું નામ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. સ્થાપના 1971માં, મુખ્ય મથક આવેલું છે કોલોગની સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન 12, હાલમાં જ કઈ વ્યક્તિને વિશ્વ બેંકના કાર્યકારી નિદેશકના વરિષ્ઠ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે રાજીવ ટોપને. વિશ્વ બેંકનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અને અધ્યક્ષ છે ડેવિડ માલપાસ. પ્રશ્ન 13, હાલમાં જ કઈ વ્યક્તિને બીજિંગમાં ભારતીય દૂતાવાસમાં કાઉન્સિલર નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે લેખન ઠક્કર. ચીન, પાટનગર, બીજિંગ. રાષ્ટ્રપતિ શી જિનપિંગ. ચલણ છે રેનમીમી. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14, હાલમાં જ કોણે 1 યર ઓફ મોદી 2.0 ટુવર્ડ્સ અ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ઈ બુકલેટનું વિમોચન કર્યું? તો તે કર્યું છે સૂચના મંત્રાલય. પ્રશ્ન 15, હાલમાં જ કયા દેશની જિલોમોલ મેરિયટ વગર હાથે કાર ચલાવનારી એશિયાની પ્રથમ મહિલા બની? તો તે છે ભારત દેશની, કે જે વગર હાથે કાર ચલાવનારી એશિયાની પ્રથમ મહિલા બની છે. ભારત, પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળનો વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.